हेलो फ्रेंड्स, एजुकेशन 871 यूट्यूब चैनल में आप सब हार्दिक स्वागत है। आज आप 20 जानुआरी दिवसे जे बने शिफ्ट में एनटीपीसी ना जे क्वेश्चन पूछाणा जीके ना ते 100 टका साचा क्वेश्चन लैने आया छे। तो जुए तो सब प्रथम क्वेश्चन है, तकला माकन रेगिस्तान कई जगह आवेलू छे? तो जीजियांग पश्चिम चीन में आवेलू छे। पछी बात करिए भूमध्य सागर नो सौथी मोटो द्वीप कयो छे? सिसली द्वीप। पछी एशियाई सिंह कई जगह जोवा मळे छे? तो गीर फॉरेस्ट में इंडिया में। पछी गल्फ स्ट्रीम नी उत्पत्ति क्या कई जगह थाय छे? तो मेक्सिको नी खाड़ी में। पछी इंडिया डिवाइडेड ना लेखक कौन छे? राजेंद्र प्रसाद। पछी पहला महिला प्रेसिडेंट राष्ट्रपति इंडियन नेशनल कांग्रेस नी कौन छे? एनी बेसंट छे, 1970 में थया था। पछी गेटवे ऑफ इंडिया नी डिजाइन कोणे करी हती? तो जॉर्ज बीटेटे। श्रीलंका ना राष्ट्रपति कोण? तो गोटबाया राजपक्षे। પછી દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીએ શરૂ કરેલું સમાચાર પત્ર કયું હતું? ઇન્ડિયન ઓપિનિયન। કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? ચાર્લ્સ બેબેજે। પછી મૌલિક અધિકારનો સંવિધાનમાં સંશોધન કરીને કઈ સાલમાં જોડવામાં આવ્યું હતું? તો 1976 42મું સંશોધન। આઈપીએલ 2020 ઓરેન્જ કેપ વિજેતા તો KL રાહુલ અને પર્પલ કેપ વિજેતા પૂછે તો કગીસો રબાડા। પછી 20 ઓક્ટોબર નીતિ આયોગના CEO કોણ હતા 20 ઓક્ટોબર સુધી? તો અમિતાભ કાંત। પછી સ્વતંત્રતા મળ્યા પછી વિધાનસભાના સંવૈધાનિક સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવળંકર। સી લેંગ્વેજના શોધક કોણ હતા? ડેનિસ રિચી। પછી આરબીઆઈના ગવર્નર કોણ હતા? શક્તિકાંત દાસ। કોણ છે હાલમાં? તો શક્તિકાંત દાસ। ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટાઇટ્રિકમ। પછી આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર જે કઈ જગ્યાએ આવેલું છે? તો લોસ બનોસ ફિલિપિન્સમાં। પ્રશાંત મહાસાગર ને એટલાન્ટિક મહાસાગર સાથે કોણ જોડે છે? ધ પનામા કેનાલ। પછી 1921 આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કયા ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? તો ફિઝિક્સમાં। પછી આગળ જોઈએ તો ગોલાપાગોસ સમુદ્વીપ ના સંસ્થાપક કોણ છે? તો ચાર્લ્સ ડાર્વિન। ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હીમાં। 2007 શાંતિ માટે નોબેલ પારિતોષિક વિજેતા કોણ હતા? તો 2 હતા, એક IPCC એટલે જલવાયુ પરિવહન ઇન્ટર ગવર્નર પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ IPCC અને આલ્બર્ટ આર્નોલ્ડ, 2 લોકો હતા। પછી હોમોસફિયન્સ નો સૌ પ્રથમ વાર ઉપયોગ કોણે કર્યો હતો? કાર્લ લિનિયસે 1758 કઈ યોજનામાં મફતમાં LPG કનેક્શન આપવામાં આવે છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં। રાજનીતિમાં પદ્મવિભૂષણ 2020 કોને મળ્યો હતો? સુષ્મા સ્વરાજ, જ્યોર્જ ફર્નાન્ડિસ અને અરુણ જેટલી, આ 3 લોકોને મળ્યો હતો। 2015 અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકો માટે પેન્શન યોજના જે લાગુ કરી તેનું નામ શું છે? તો અટલ પેન્શન યોજના 9 મે લાગુ કરી હતી।
પછી આઝાદી પછી વિધાનસભાના પહેલા અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ, કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીના. પછી સુપર નેટવર્કને શું કહેવામાં આવે છે? તો ઇન્ડિયન પ્રોટોકોલ. પછી નીચેનામાંથી કોણ બ્રિક્સનું સંઘ સદસ્ય નથી? તો આમાં ઓપ્શન જોવા પડે, પણ ઓપ્શનમાં શ્રીલંકા હતું, તે બ્રિક્સનું સદસ્ય નથી. ગ્રહોની ગતિનો નિયમ કોણે આપ્યો હતો? જોન્સ કેપલરે. પછી ઇન્ડિયાનો પહેલો સેટેલાઇટ, તો આર્યભટ્ટ, જે 19 એપ્રિલ 1975 છોડવામાં આવ્યું હતું. દુનિયાનું સૌથી મોટું કોફી ઉત્પાદન કોણ કરે છે? તો બ્રાઝિલ. પછી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કોની સાથે સંબંધિત છે? તો રાષ્ટ્રીય રાજમાર્ગ જે 4 સિટીને જોડે છે, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ. ભારતમાં કેટલા ન્યુક્લિયર ઉર્જા ક્ષેત્રો છે? તો 7 છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. નીચેનામાંથી કોણ ઓપરેટિંગ સિસ્ટમ નથી? આમાં ઓપ્શન આપેલા છે, તેની ઉપર તમારે જવાનું. પછી કાલા પાણી કઈ જગ્યાએ આપવામાં આવે છે? કાલા પાણી તો કઈ જગ્યાએ? અંદમાન નિકોબારમાં. પછી મધ્યપ્રદેશનું રાષ્ટ્રીય રમત કઈ છે? તો મલખંબ. આ હતા, આ જે હતા તે 20 તારીખે પૂછાયેલા ક્વેશ્ચન જે મને મળ્યા છે તે છે. તો આશા રાખું છું અમને તમને પસંદ આવતા હશે વિડીયો, અને જો ગમે તો લાઇક કરો અને બીજા મિત્રો સાથે શેર કરો જેથી તે અપડેટેડ રહે. અને જે ત્રીજા ફેઝની જે એક્ઝામ થવાની છે તેનું આજે સ્ટેટસ બહાર પડી જશે, તો તે જોઈ લેજો તમારે કઈ તારીખે એક્ઝામ છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.